હેલો સ્ટુડન્ટ્સ, મારું નામ છે હિરણ રાજ્યગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ ફાઇવનું સ્ટેટિસ્ટિક્સ. એમાં આપણે ચેપ્ટર નંબર 2 બરાબર જે લિનિયર રિગ્રેશન જોઈ રહ્યા છીએ, આપણે સુરેખ નિયત સંબંધ એમાં મેં અગાઉ છે એ ઇન્ટ્રોડક્શનનો વિડીયો અપલોડ કરેલો છે. જો તમે ના જોયો હોય તો પ્લીઝ પહેલાં જઈને જોઈ લેજો, જેથી કરીને જે છે એ ડાઉટ્સ તમને ન રહે. તો આજે આપણે 2017 અને 2021માં પૂછાયેલો એક સમ જોવાનો છે. સમ એકદમ આમ પ્રમાણમાં ઇઝી છે બરાબર, પણ શું કહેવા માગે છે જોઈએ. ચાલો નીચેની માહિતી પરથી બે નિયત સંબંધ રેખાઓ મેળવો. હવે બે નિયત સંબંધ રેખાઓ તમને ખબર છે બરાબર, અને જ્યારે એક્સ બરાબર 100 હોય ત્યારે અને વાય બરાબર 100 હોય ત્યારે એક્સની કિંમતનું અનુમાન કરો. આપણે અનુમાનિત કિંમત તો ફાઇન્ડ આઉટ કરવાની છે, એટલે કે એક્સ કેપ અને વાય કેપ આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. આમાં આપણે માહિતી આપી છે એન બરાબર 100, સિગ્મા એક્સ આપણે 200 આપ્યા છે, સિગ્મા વાય આપી છે 250, સિગ્મા એક્સ માઇનસ 15 એનો વર્ગ આપ્યો છે 1250, સિગ્મા વાય માઇનસ 20 એનો વર્ગ આપ્યો છે 890, અને સિગ્મા એક્સ માઇનસ 15 અને વાય માઇનસ 20 બરાબર આપ્યું છે આપણને 730 બરાબર. એટલી વસ્તુ આપી છે આપણને, કીધું છે કે તમારે છે એ બે નિયત સંબંધ રેખાઓ ફાઇન્ડ આઉટ કરવાની છે અને એની અનુમાનિત કિંમત એ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો દાખલો સૌ પ્રથમ સ્ટાર્ટ કરીએ આપણે તો જોઈએ તો આપણે પહેલાં શું ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, તો કે એ જોઈ શકીએ. આપણને સિગ્મા એક્સ સિગ્મા વાય બે આપેલું છે અને એન આપેલું છે, તો એના ઉપરથી આપણે સિગ્મા એક્સ બાર અને સિગ્મા વાય બાર ફાઇન્ડ આઉટ કરશું. આને આપણે સોલ્વ કરશું તો આપણને મળશે સિગ્મા એક્સનો વર્ગ, આને ફાઇન્ડ આઉટ કરશું તો સિગ્મા વાયનો વર્ગ, અને આને સિગ્મા એક્સ વાય. પણ આવી રીતે આપણે કરવાની જરૂર અત્યારે નથી બરાબર છે. પહેલાં આપણે સિગ્મા એક્સ બાર અને વાય બાર ફાઇન્ડ આઉટ કરી લઈ. સિગ્મા એક્સ બાર બરાબર એક્સ બાર બરાબર સિગ્મા એક્સ એના છેદમાં એન, તો સિગ્મા એક્સ આપણને આપેલો છે 200, 200ના છેદમાં 10 એટલે 20. આ આવશે આપણી પાસે સિગ્મા એક્સ એક્સ બાર આપણી પાસે આવશે 20. એક્સ બાર આપણને છે એ આપણે જ્યારે સમીકરણ ફાઇન્ડ આઉટ કરશું ત્યારે આપણને કામ આવશે. એવી જ રીતે આપણે વાય બાર ફાઇન્ડ આઉટ કરી લઈ, સિગ્મા વાય એના છેદમાં એન. ચાલો તો એ આપણે કરી લઈ, એ આપણને આપેલો છે 250, તો 250ના છેદમાં 10 એટલે એ આપણને આવશે 25. ચાલો એ આપણે આવ્યું વાય બાર, વાય બાર 25 આવ્યું આપણી પાસે, એક્સ બાર 20 આવ્યું બરાબર છે. હવે આપણે આગળ વધી, હવે છે એ આપણે એ સિગ્મા વાય એક્સ એના ઉપરથી એક્સ બાર વાય બાર તો શોધી લીધો, પણ હવે આપણને સિગ્મા એક્સ માઇનસ 15નો વર્ગ બરાબર 1250 એવી રીતે આપ્યું છે આપણને. એવી રીતે સિગ્મા વાય માઇનસ 20 એનો હોલ સ્ક્વેર બરાબર આપણને 820 આપ્યો છે, 890 આપ્યો છે, અને એક્સ માઇનસ 15 અને વાય માઇનસ 20 એનો બેનો ગુણાકાર કરશો એટલે 730 આપ્યો છે. હવે અત્યાર સુધી આપણે એક્સ વાય માટે કાંઈક ને કાંઈક ગૂંથરામ જે ગૂંચવેલું આપણને એક સમીકરણ આપતા હતા, પણ એવું કંઈ આપણને આમાં આપેલું નથી. એટલે આપણે શું કરશું, તો કે એક્સ માઇનસ એક્સ બાર હોય તો એને આપણે શું કહીએ, તો કે એને આપણે કહીં યુ બરાબર. તો આને આપણે કહીશું યુનો વર્ગ, આને કહેશું આપણે વીનો વર્ગ, અને આને કહેશું આપણે સિગ્મા યુ વી બરાબર છે. ચાલો તો આપણે જરાક લખી નાખીએ અહીંયા, સિગ્મા એક્સ માઇનસ 15 એનો વર્ગ બરાબર સિગ્મા યુ એનો વર્ગ બરાબર 1250 બરાબર, એટલે કે સિગ્મા યુનો વર્ગ આપણે શું લેશું 1250. હવે એવી જ રીતે આપણે સિગ્મા વાય માઇનસ 20 એનો વર્ગ બરાબર એને કહેશું આપણે સિગ્મા વી એનો વર્ગ બરાબર, એની જે વેલ્યુ છે એ આપણો 890 બરાબર. સિગ્મા વીનો વર્ગ એની વેલ્યુ શું થઈ ગઈ, 890. અને પછી અહીંયા આપણે સિગ્મા એક્સ માઇનસ 15 અને વાય માઇનસ 20 એનો બેનો ગુણાકાર આપેલો છે, એને આપણે કહેશું સિગ્મા યુવી, અને એની જે વેલ્યુ આપેલી છે એ આપણે લખી નાખીએ, એટલે કે સિગ્મા યુવી આપણે 730 લેશું બરાબર છે. તો આવી રીતે આપણે છે એ આને ગોઠવણી કરી નાખીએ. તો હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું રહ્યું સિગ્મા યુ અને સિગ્મા વી બરાબર છે. સિગ્મા યુ અને સિગ્મા વી આ બે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની રહી, તો એ કઈ રીતે કરશું આપણે, તો કે જો અહીંયા સિગ્મા એક્સ માઇનસ 15 એટલે કે એક્સ માઇનસ એક્સ બાર એનો વર્ગ આપ્યો છે બરાબર, તો આપણે ખાલી આને લઈ લઈ સિગ્મા એક્સ માઇનસ 15 બરાબર. એ સિગ્મા યુનો વર્ગ લો હતો આપણી પાસે, હવે વર્ગ નહીં તો સિગ્મા યુ આપણે ખાલી આટલું આવે બરાબર, વર્ગ વર્ગ કાઢી નાખો તો એ આવશે આપણી પાસે સિગ્મા યુ. હવે સિગ્મા યુને આપણે સોલ્વ કરી શકશું બરાબર છે. એવી જ રીતે આપણે સિગ્મા વી પણ ફાઇન્ડ આઉટ કરશું. પહેલાં આપણે સિગ્મા યુનું કામ પતાવી લઈ, તો સિગ્મા યુ આને આપણે સોલ્વ કરતા આવડે છે, સિગ્મા અને એક્સનો ગુણાકાર એટલે સિગ્મા એક્સ માઇનસ,
અહીંયા આપણે સિગ્મા ના મૂકી શકીએ એટલે અહીંયા આપણે એન મૂકી દઈએ બરાબર સિગ્મા યુ જે આવશે એ આપણો સિગ્મા યુ આવશે. સિગ્મા એક્સ આપણી પાસે આપેલો છે 200, તો 200 આપણે મૂકી દઈએ માઇનસ 15 એના એન, એન આપણી પાસે આપેલા છે 10, તો એ આપણે ગુણાકારમાં મૂકી દઈએ અને સિગ્મા યુ, ચાલો 200 માઇનસ 150 બરાબર સિગ્મા યુ, 15 × 10 એટલે 150. ચાલો પછી 50 એ આવ્યું આપણી પાસે સિગ્મા યુ. એવી જ રીતે હવે આપણે લેશું સિગ્મા વી, તો સિગ્મા વી એ આપણે એવી જ રીતે ફાઇન્ડ આઉટ કરશું. સિગ્મા વી માટે આપણને આપ્યું છે સિગ્મા વાય માઇનસ 20, તો સિગ્મા વાય માઇનસ 20 એ આપણે લેશું સિગ્મા વી તરીકે બરાબર. આને આપણે સોલ્વ કરશું એટલે આપણને મળશે સિગ્મા વી, તો સિગ્મા વી એટલે સિગ્મા, અને આપણે છૂટો કરીએ કૌંસને એટલે સિગ્મા વાય માઇનસ 20 એને ગુણ્યા એન બરાબર સિગ્મા વી. ચાલો સિગ્મા વાય આપણને આપેલો છે 250, ચાલો તો 250 લઈ લઈ માઇનસ 20 × 10 બરાબર સિગ્મા વી, 250 માઇનસ 200 બરાબર આપણે સિગ્મા વી, તો 250માંથી 200 માઇનસ થાય એટલે 50 બરાબર આપણી પાસે આવશે સિગ્મા વી. ચાલો તો સિગ્મા વી આપણી પાસે આવી ગયું બરાબર. સિગ્મા વી અને સિગ્મા યુ બે આપણી પાસે આવ્યા 50 50, અને હવે આપણી પાસે ઘટતું કાંઈ નથી. આપણે છે એ સિગ્મા યુવી આવી ગયું, સિગ્મા યુ આવી ગયો, સિગ્મા વી આવી ગયો, સિગ્મા યુનો વર્ગ અને સિગ્મા વીનો વર્ગ બધા આપણી પાસે આવી ગયા છે. તો હવે આપણે પહેલાં નિયત સંબંધ રેખાઓ ફાઇન્ડ આઉટ કર્યા, પહેલાં નિયત સંબંધ આંક ફાઇન્ડ આઉટ કરવો પડશે, કારણ કે આપણા નિયત સંબંધ રેખાનો જો ફોર્મ્યુલા છે એમાં આપણે બીવાય એક્સ અને બી એક્સ વાય આવે છે બરાબર, તો એને આપણે કન્સિડર કરવા માટે આપણે બીવાય એક્સ અને બી એક્સ વાય ફાઇન્ડ આઉટ કરવા પડશે. તો અહીંયા આપણે લખશું નિયત સંબંધ, નિયત સંબંધાંક. ચાલો નિયત સંબંધાંક આપણે ફાઇન્ડ આઉટ કરશું. આમ તો જગ્યા અહીંયા મને એવું લાગે છે કે ઘટશે બરાબર, એટલે આપણે છે સામેની સાઈડ આવેલા જઈએ બરાબર, એટલે કે આપણે છે એ બહુ ખૂંચડામણ ન થાય. ચાલો તો નિયત સંબંધાંક તો પહેલાં આપણે વાયનો એક્સ પરનો નિયત સંબંધાંક લેશું. અને અહીંયા આપણે લેશું એક્સનો વાય પરનો. નિયત સંબંધ આંક બરાબર છે. ચાલો પછી અહીંયા આપણે બીવાય એક્સનો ફોર્મ્યુલા મૂકી દઈએ, વચ્ચે હું એક લાઈન ખેંચી લઉં છું બરાબર. ચાલો તો અહીંયા આપણે બી વાય એક્સ, તો બી વાય એક્સ આપણે તમને ખબર જ છે આપણે ફોર્મ્યુલા બરાબર. હવે વાયનો એક્સ પરનો છે એટલે આપણે પહેલાં યુવી વાળી રીત છે એટલે એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી એના છેદમાં એન સિગ્મા યુ વર્ગ માઇનસ સિગ્મા યુ એનો વર્ગ બરાબર. આવો કંઈક ફોર્મ્યુલા આપણે છે. હવે આપણે આનોય ફોર્મ્યુલા આપણે બનાવી લઈએ ભેગા ભેગા, પછી આપણે બ્લેક પેનનો યુઝ છે એ બંધ થઈ જાય. બી એક્સ વાય બરાબર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ એને ગુણ્યા સિગ્મા વી એના છેદમાં એન, હવે આપણે યુ નહીં લેવાનો બરાબર, અહીં એક્સ હતો એટલે આપણે યુ લીધો, પણ અહીંયા હવે આપણે લેવાનો વી, એન સિગ્મા વી એનો વર્ગ માઇનસ સિગ્મા વી એનો હોલ સ્ક્વેર, એટલે કે વી છે એનો વર્ગ કરવાનો છે. ચાલો તો હવે આપણે છે એ વેલ્યુ પુટ કરી દઈએ. એન એન આપણને આપેલા છે 10, સિગ્મા યુવી તો યુવી આપણે ફાઇન્ડ આઉટ નહોતા કર્યા, પણ આપણે કીધું હતું કે આપણે આ છે એને આપણે યુવી કહેશું એટલે 730. ચાલો પછી માઇનસ આપણે કરશું યુ અને વી એટલે 2 50 50 આપણે આવ્યા હતા. ચાલો બરાબર, એટલે કે આ યુ અને વી આપણી પાસે 2 શું આવ્યા હતા, 50 50 આવ્યા હતા, એને આપણે મૂકી દીધા. પછી ચાલો આગળ વધીએ, એને છેદમાં એન, એને આપણને 10 આપ્યા છે, યુનો વર્ગ તો યુનો વર્ગ આપણે અહીંયા 1250 છે એ આપેલો છે, એટલે આપણે અહીંયા 1250 લખી નાખશું. પછી એમાંથી માઇનસ કરશું આપણે યુનો વર્ગ એટલે 50 એનો વર્ગ બરાબર. ચાલો તો પાછું આપણે આને સોલ્વ કરી નાખીએ. ચાલો 7300 માઇનસ 5525 અને 2 0 બીજા. ચાલો પછી અહીંયા 12500
माइनस पचू पचू पचीस ने बे जीरो बीजा बराबर ए उपर नो आपणे छे दस सारे मल्टीप्लाय कर्यो एक जीरो वधारे नाख्यो अने पचू पचू पचीस बे जीरो बीजा एटले पच्चीस सौ बराबर हवे हवे आपणे केल्सी लई लई हवे मोटे नहीं थाय चलो सात हज़ार तीन सौ माइनस बे पांच सौ चलो तो ई चार हज़ार आठ सौ खरेखर इज इक्वल टू चार हज़ार आठ सौ एमांथी बार पाँच सौ में बे पाँच सौ माइनस એટલે દસ હજાર એટલે એ આવશે આપણી પાસે ચાર હજાર આઠસો ભાંગા દસ હજાર એટલે ઝીરો પોઈન્ટ ઉડતાલીસ તો એ આવશે આપણી પાસે બી વાય એક્સ એટલે કે વાયનો એક્સ પરનો નિયત સંબંધાંક ઝીરો પોઈન્ટ ઉડતાલીસ ચાલો હવે એવી જ રીતે આપણે અહીંયા આવશું અને આમાંય આપણે એવી જ રીતે કરશું દસ એને ગુણ્યા સાતસો ત્રીસ એ તો આપણે બાજુમાંથી લખતા જશું બધું સિગ્મા યુ સિગ્મા વી એટલે પચાસ પચાસ ચાલો પછી એના છેદમાં એન એન તો દસ જ છે અને સિગ્મા વીનો વર્ગ લેવાનો છે તો વીનો વર્ગ છે આપણી પાસે આઠસો ને નેવું તો આઠસો ને નેવું લખી નાખશું અહીંયા અને આ તો પચાસ જ છે પચાસનો વર્ગ ચાલો ફરી પાછું આપણે છે એ સાત ત્રણસો માઇનસ બે પાંચસો એના છેદમાં આપણે આઠસો નેવું ગુણ્યા દસ એટલે આઠ હજાર નવસો અને માઇનસ પચીસ પચીસ અને બે ઝીરો બીજા એટલે કે સાત ત્રણસોમાંથી આપણે બે પાંચસો માઇનસ કરીએ એટલે ચાર હજાર આઠસો બાજુમાં કરેલા જ છે ચાર હજાર આઠસો એમાંથી આઠ હજાર નવસો માઇનસ બે હજાર પાંચસો ચાલો તો એ આવશે છ હજાર ચારસો ચાલો તો હવે આપણે એનો આન્સર આવશે ચાર હજાર આઠસો ભાંગા છ હજાર ચારસો ચાલો તો એ આવશે ઝીરો પોઈન્ટ પંચોતેર એ આવશે આપણી પાસે બી એક્સ વાય ઝીરો પોઈન્ટ સેવન ફાઈવ ચાલો આપણી પાસે આવી ગયું બરાબર બી વાય એક્સ બી એક્સ વાય આવી ગયું આપણી પાસે હવે આપણે કરવાનું છે કે આપણે છે એ નિયત સંબંધ રેખાઓ ફાઇન્ડ આઉટ કરવાની છે તો નિયત સંબંધ રેખાઓ ફાઇન્ડ આઉટ કરવી આમ તો એકદમ ઇઝી છે બરાબર તો હું એક પેજ લઈ લઉં છું બરાબર એટલે આપણે છે એ વધારે ખીચડી જેવું થાય નહીં ચાલો અહીંયા આપણે લખશું આપણે જે છે એ નિયત સંબંધ રેખાઓ એમાં પહેલાં આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા લેશું અને અહીંયા આપણે લેશું એક્સની વાય પરની નિયત સંબંધ રેખા બરાબર ચાલો તો એક્સની વાય પરની અહીંયા એક હું લાઈન ડ્રો કરી લઉં એટલે બે અલગ થઈ જાય બરાબર ચાલો તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા એનો ફોર્મ્યુલા આપણી પાસે મેં તમને કીધેલો હતો બરાબર છે તો અહીંયા આપણે વાય માઇનસ વાય બાર બરાબર બી વાય એક્સ એને ગુણ્યા એક્સ માઇનસ એક્સ બાર બરાબર આવો કંઈક આપણો ફોર્મ્યુલા બને છે એવી જ રીતે આપણે અહીંયા ફોર્મ્યુલા બનાવી લઈ એક્સ માઇનસ એક્સ બાર બરાબર એને બરાબર બી એક્સ વાય અને વાય માઇનસ વાય બાર બરાબર છે ચાલો હવે પહેલાં આપણે રેખા ફાઇન્ડ આઉટ કરવાની છે એટલે આપણે છે એ વાય અને એક્સની વેલ્યુ અત્યારે મૂકશું નહીં જ્યારે પહેલાં સમીકરણ લઈ લેશું અને પછી સમીકરણ આવશે એ સમીકરણમાં આપણે વેલ્યુ પુટ કરશું બરાબર છે ચાલો તો અહીંયા પહેલાં આપણે વાયની એમને એમ રાખીએ વાય બાર આપણને આવ્યા હતા અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કર્યા હતા વીસ બરાબર તો અહીં લખી નાખશું આપણે વાય માઇનસ વીસ બરાબર બરાબર આપણે કરશું બી વાય એક્સ આપણી પાસે આવ્યા હતા આપણે અહીં ફાઇન્ડ આઉટ કર્યા હતા ઝીરો પોઈન્ટ ઉડતાલીસ તો અહીંયા લખશું ઝીરો પોઈન્ટ ઉડતાલીસ એક્સ વળી પાછું તો એક્સની વેલ્યુ આપણે કાંઈ લખશું નહીં કારણ કે સમીકરણ જોઈ છે અને માઇનસ એક્સ બારની વેલ્યુ આપણે છે પચીસ સોરી વાય બારની વેલ્યુ અહીં લખવાની છે આપણે ભૂલભૂલથી એક્સ બારની વેલ્યુ લખી નાખી છે ચાલો આ પચીસ અને અહીંયા આવશે વીસ બરાબર ચાલો હવે આપણે છે એ પહેલાં આને એમને એમ રાખીએ વાય માઇનસ પચીસને અને ઝીરો પોઈન્ટ ઉડતાલીસને આ બે યારે મલ્ટીપ્લાય કરી નાખીએ ઝીરો પોઈન્ટ ઉડતાલીસ એક્સ અને એને ગુણ્યા ઝીરો પોઈન્ટ ઉડતાલીસ ગુણ્યા વીસ એટલે આવશે નવ નવ પોઈન્ટ છ
बराबर, एट्ले कि आ माइनस आवशे 9.6 बराबर छे। चलो तो आग वधी, हवे आपणे आ माइनस छे एने जावा दईए ओली बाजू, एटले ई थई जशे प्लस, एटले कि वाई बराबर 0.49 एक्स माइनस 9.6 अने प्लस 25 बराबर, एट्ले कि 25 प्लस एमांथी माइनस 9.6 करवानुं छे, एटले के आ माइनस छे अने प्लस करवाना छे आपणे 25। चलो तो ई आवशे 15.4 बराबर छे। तो आपणो હવે ડાયરેક્ટ આપણો છે એ શું બનશે, તો કે સમીકરણ બનશે તો કે 0.49 એક્સ પ્લસ 15.4 બરાબર। તો આ આવ્યું આપણો સમીકરણ બરાબર છે વાયનું, એમાં આપણને એક્સની જે વેલ્યુ છે એ આપેલી છે બરાબર। તો આપણે છે એ વાય જે છે એ કેપ ફાઇન્ડ આઉટ કરશું, તો વાય કેપ બરાબર છે, અહીંયા આપણને કીધું જ છે કે એક્સ બરાબર શું હોય તો વાય બરાબર, તો વાયની વેલ્યુ આપણે છે ફાઇન્ડ આઉટ કરવાની છે, એને કહેવાશે વાય કેપ બરાબર છે। તો વાય કેપ બરાબર 0.49 એક્સ પ્લસ 15, આમ તો આ છેલ્લે રાખીએ બરાબર છે, પહેલાં આપણે આ કરી નાખીએ એટલે બે વસ્તુ છે ભેગી ભેગી થતી જાય। ચાલો એક્સ માઇનસ એક્સ બાર, હવે એક્સ છે વળી એક્સની વેલ્યુ તો આપણે મૂકવાની નથી, એક્સ બારની વેલ્યુ આપણે અહીંથી જોતાં જોતાં મૂકતા જઈએ એટલે કાંઈ આપણે છે એ ગોતવા જવું નહીં। બી એક્સ વાય, તો બી એક્સ વાય આપણને અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કર્યા હતા 0.75, તો અહીંયા લખી નાખશું આપણે 0.75, અને અહીંયા આપણે વાય એની વેલ્યુ તો મૂકવાની નથી અને વાય બાર આપણને આપેલા છે 25। ચાલો એક્સ માઇનસ 20 એમને મૂકી દઈએ અત્યારે 0.75 વાય અને માઇનસ 25×75 એટલે કે 18.75, તો અહીંયા આવશે 18.75। ચાલો તો હવે વળી પાછું રૂલ પ્રમાણે આપણે આ માઇનસ 20 છે એને ઓલી બાજુ જવા દઈશું, એટલે એક્સ બરાબર 0.75 વાય માઇનસ 18.75 પ્લસ 20 બરાબર છે, આવું કંઈક આપણે આવશે બરાબર છે। તો હવે આપણે છે એ કરી નાખીએ, હવે આપણે જે છે એ મેઇન આપણું શું આવશે, તો કે સમીકરણ આવશે 18.75 એ માઇનસ છે, એમાંથી પ્લસ આપણે કરશું 20 એટલે આપણે પાસે આવશે 1.25। ચાલો તો લખી નાખીએ એક્સ બરાબર 0.75 વાય પ્લસ 1.25। ચાલો આવું કંઈક આપણી પાસે જે છે એ શું આવ્યું, તો કે સમીકરણ આવ્યું બરાબર છે। ચાલો નિયત સંબંધ રેખાનું સમીકરણ આવ્યું, આઈએ જે છે એક્સની વાય પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ આવ્યું, હવે આપણને કીધું છે એ પ્રમાણે આપણે છે એ વેલ્યુ પુટ કરતા જાય બરાબર છે। તો અહીંયા પહેલાં આપણે ઉપર લખી નાખીએ એડિંગ, આમ તો એડિંગ આપણે નહોતું લખ્યું એટલે જ મેં આ કેન્સલ કર્યું હતું બરાબર, એડિંગ લખી નાખીએ। હવે જ્યારે એક્સ બરાબર 100 હોય ત્યારે વાયનું અનુમાનિત કિંમત, વાયની અનુમાનિત કિંમત, અને એવી જ રીતે વાય બરાબર 100 હોય ત્યારે એક્સની અનુમાનિત કિંમત બરાબર। ચાલો તો હવે આપણે છે એ એક્સ બરાબર 100, હવે આપણી પાસે આ છે તો એને આપણે કહેશું, મેં તમને કીધું હતું એને કહેવાશે વાય કેપ બરાબર છે। તો વાય કેપ બરાબર, અહીંયા આપણે એક વચ્ચે લાઇન ડ્રો કરી નાખીએ, વાય કેપ બરાબર આપણે છે એ શું છે, તો કે 0.49 એક્સ પ્લસ 15.4। હવે અહીંયા જ્યાં એક્સ છે ત્યાં આપણને છે એ શું આપેલા છે, તો 0.49 એને ગુણ્યા 100 પ્લસ 15.4। ચાલો તો 0.49×100 એટલે આવશે 39, અને આ સ્ટેપ વધારે નાખીએ 39 અને પ્લસ 15.4, તો 15.4 પ્લસ કરી નાખીએ વળી પાછા 15.4 એટલે એ આવશે 63.4 બરાબર છે। તો આ આવશે આપણી વાય એક્સની અનુમાનિત કિંમત બરાબર છે, સોરી વાયની અનુમાનિત કિંમત એને કહેવાશે વાય કેપ બરાબર, અને એ આવશે આપણી પાસે 63.4 બરાબર છે। ચાલો હવે એવી જ રીતે અહીંયા આપણે લઈ લઈએ એક્સ કેપ
बराबर आपणे एक्स की अनुमानित किंमत लेवानी छे एक्स केप बराबर 0.75 वाई प्लस 1.25। हवे एमां आपणे छे ए शू करशुं तो के वायनी वेल्यू आपणने शू आपी छे तो शू मूकी देशुं 75 एने गुणिया 100 प्लस 1.25। चलो तो वरी पाछू 0.75 एटले आखा 75 थशे अने प्लस 1.25। चलो तो 76.25 पण छता आपणे आमां करी लईए 75 प्लस 1.25 प्लस 1.25। चलो लई आवशे 76.25। तो ई लखी नाखी आपणे एक्स केपनी जे वेल्यू छे ई आपणे 76.25 बराबर। तो आवी गई आपणे आंसर बराबर। आ थई गयुं आपणे अनुमानित किंमत के नहीं तो के एक्सनी अने आ आपणी अनुमानित किंमत वाई बराबर छे। चलो तो आ आपणे छे ए 2021 में पूछाई गयेलो दाखलो हतो बराबर छे। छता कोईपण डाउट रही गयो होय तो मने कॉमेंट बॉक्स में जरूर थी पूछी लेजो अने जो वीडियो गम्यो होय इन्फॉर्मेटिव लाग्यो होय तो मने जे को जे छे ए लाइक करजो शेर करजो वीडियो ने अने सब्सक्राइब चेनल ने जरूर थी करी नाखजो जेथी करीने आवता विडियोस तमने छे सरळताथी मळी रहे। थैंक यू।